હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોમાં પેડકી દેવીની સત્ય વાર્તા તમને કીધી હતી અને એના ઉપરથી તમારે આ એની ઉંમર બતાવવાની હતી સમયરેખા ઉપર, બરાબર? એટલે આમાં તમારે શું કરવાનું, 5, 10 પછી વચ્ચે એક ખાનું દોરીને 15, 20 પછી વચ્ચે એક લીટી બરાબર દોરવાની, 25, 30, 35, 40, 45 બરાબર એવી રીતે દોરજો જેમ તમારા જો અહીંયા દોરેલી છે આવી રીતે. પણ તમારે 1 થી 5 અહીંયા એક દોરવાની, 5, 10 પછી વચ્ચે 15 અને 42 છે તો 40ની થોડીક બાજુમાં તમારે સમજી વિચારીને 42 ત્યાં તમારે 42ની ઉંમરમાં જે આવે એ લખવાનું છે, બરાબર? ચાલો એની પછી કુસુમની જિંદગીનો એક દિવસ. ચાલો કુસુમ દરરોજ શું કરે છે તે આપણે જોઈએ. દરેક ચિત્ર માટે સમય નોંધો. હવે એની સામે ઘડિયાળ આપી છે. કેટલાક ચિત્રો માટે સમય અગાઉથી લખેલો છે અને તમારે ફરજિયાત ઘડિયાળમાં કાંટા દોરવાના છે. બાકીનામાં તમારે ઘડિયાળ દ્વારા બતાવવામાં આવેલ સમય લખવાનો છે. અમુકમાં જો અહીંયા કુસુમ સવારમાં વહેલી ઉઠે છે તો આ ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા છે. નાનો કાંટો 6 ઉપર ને મોટો કાંટો 12 ઉપર, એટલે 6 વાગ્યા. આ તમારે ઘડિયાળમાં જોતા શીખવાનું છે કે મોટો કાંટો 12 ઉપર આવે અને નાનો કાંટો જેટલા વાગ્યા ઉપર હોય એટલા પૂરા વાગ્યા કહેવાય. હવે બીજું ચિત્ર, તે કૂવામાંથી પાણી લાવે છે. હવે આમાં તમને ઘડિયાળના કાંટા દોર્યા નથી. સવારે 6:30 એટલે શું કરવાનું કે 6:30 એટલે 6 વાગી ગયા પણ ઉપર 1/2 કલાક થઈ ગઈ, એટલે આ જે નાનો કાંટો છે ફરતો ફરતો 6 અને 7 મોટો નાનો કાંટો 6 અને 7 વચ્ચે આવી જાય અને મોટો કાંટો 6:30 એટલે બરાબર 6 ઉપર આવે, તો એ તમારે કાંટો દોરવાનો છે. 6-7 વચ્ચે નાનો કાંટો અને મોટો કાંટો તમારે 6 ઉપર દોરવાનો એટલે 6:30 થઈ જાય. તે પોતાનું ઘર સાફ કરે છે. હવે તમને આમાં 6 પછી નાનો કાંટો છે 7 વાગ્યા, બરાબર? 7 પછી જે મિનિટ થઈ છે, 6માં 1 મિનિટ ઓછી છે એટલે 7:29, બરાબર? એટલો સમય થયો છે. અથવા તો 7:30 લખો તોય ચાલે. તે નિશાળે જાય છે 8 વાગે, તો તમારે નાનો કાંટો 8 ઉપર દોરવાનો, મોટો કાંટો 12 ઉપર દોરવાનો. તમારે મોટા ભાઈ બહેન મમ્મી પપ્પાની મદદ લેવાની છે. હવે આમાં તે શાળામાં અભ્યાસ કરે છે. હવે જો નાનો કાંટો છે 10 ઉપર, મોટો કાંટો 12 ઉપર એટલે બરાબર 10 વાગ્યા છે. બપોરે 1 કલાકે શું કરે છે, શાળામાંથી પરત ફરે છે એટલે પાછી આવે છે, તો તમારે શું કરવાનું, નાનો કાંટો 1 ઉપર, મોટો કાંટો 12 ઉપર. તે બપોરનું ભોજન તેના ભાઈ અને દાદી સાથે લે છે 2 વાગે. જો 12 ઉપર મોટો કાંટો હોય એટલે તમને તમારે સમજી લેવાનું, નાનો કાંટો જેટલા વાગ્યા ઉપર હોય એટલા પૂરા વાગ્યા, તો આ 2 પૂરા વાગ્યા. પછી તે તેના મિત્રો સાથે રમે છે 5:30 કલાકે. 5:30 એટલે 5:30, 5:30 એટલે 5 ઉપર 1/2 કલાક. તો તમારે નાનો કાંટો 5 અને 6 વચ્ચે રાખવાનો. શું કામ, તો કે 1/2 કલાક વહી ગઈ છે. અને મોટો કાંટો તમારે 6 ઉપર રાખી દેવાનો. 6 ઉપર રાખો એટલે 30 મિનિટ થાય, એટલે 1:30, 3:30 એવું કરવું હોય ત્યારે તમારે મોટો કાંટો 6 ઉપર રાખવો પડે અને નાનો કાંટો તમારે જે તે સમયની વચ્ચે રાખવો પડે. તે ઊંઘે તે પહેલાં તેની દાદી પાસેથી વાર્તા સાંભળે છે. રાત્રે 9 વાગે, તો તમારે 9 ઉપર નાનો કાંટો અને મોટો કાંટો 12 ઉપર, આટલું તમારે કરવાનું છે. હવે આમાં જે પૂછ્યું એ તમારે તમારા મોટા ભાઈ બહેનની મદદથી પૂરવાનું છે આવડે તો.